નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા. મુદ્દાની વાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને મુદ્દો છે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદનો વિવાદ. વિવાદ ખૂબ વધારે વકર્યો અને આ તરફ ક્ષત્રિય સમાજ કે જેમના દ્વારા હવે એક જ માંગ કરવામાં આવી રહી છે અને એ માંગ એટલે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી હટાવો. આ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે, વકરી રહ્યો છે, નકે શાંત થઈ રહ્યો છે અને શાંત પડવાનું નામ ન લેતો વિવાદ. અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજનું એક તરફ મહાસંમેલન, પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર, સુરતના દ્રશ્યો છે. બીજા દ્રશ્યો ધંધુકાના કે જ્યાં ક્ષત્રિયનું શક્તિ પ્રદર્શન છે, જ્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું, વિવાદ ખૂબ વકર્યો અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા કે જેઓ પોતાના પ્રચાર પર ચડી ગયા છે, પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે સુરત ખાતે લોકોને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ તરફ બીજા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન. અને આ ધંધુકાના દ્રશ્યો, મોટી માત્રામાં ક્ષત્રિય આગેવાનો ત્યાં એકત્રિત થયા અને આગળની રણનીતિ હવેની શું હોઈ શકે તમામ મુદ્દા ઉપર એક ક્ષત્રિય આગેવાનો દ્વારા આ બેઠકમાં, આ મહાસંમેલનમાં, શક્તિ પ્રદર્શનમાં ચર્ચા કરવામાં આવી રહી છે. તમામ લોકો ખૂબ બહોળી પ્રમાણમાં આપ લોકોની સંખ્યા જોઈ રહ્યા છો ધંધુકામાં. તો આ બે અલગ અલગ દ્રશ્યો, એક જ ના બે અલગ અલગ પાસા આપ જોઈ રહ્યા છો. એક તરફ પરસોત્તમ રૂપાલા કે જે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને બીજી તરફ વિવાદ શમવાનું નામ નથી રહેતો, કારણ કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે એક જ માંગ કરવામાં આવી રહી છે અને એ માંગ છે કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચો. રૂપાલાને ત્યાંથી હટાવવા માટે એટલે ધંધુકામાં શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન આ એક દેખાઈ રહ્યું છે અને આ તરફ અલગ અલગ બેઠકોનો દોર પણ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા કે જે વિવાદ વકરી રહ્યો છે તેને ઓછો કરવા માટે. સમગ્ર ગુજરાતની 92 સંસ્થાના આપણા પ્રમુખશ્રીઓ, ક્ષત્રિય સમાજના કારડિયા સમાજ હોય, નાડોદા સમાજ હોય, કાઠી દરબાર સમાજ હોય, બોલે સલામ ગરાસિયા સમાજ હોય, તમામ સમાજનો આગેવાનશ્રીઓ અહીં પધારેલા, સૌ વડીલ, મારી માતા બહેનો અને યુવાન મિત્રોનો આ ભારની ધરતી ઉપર અમે તમારું સ્વાગત કરીએ છીએ. આપણે સૌ વાતો સાંભળતા હોય છે કે આઝાદી પહેલાનો સમય અને ત્યારની લડાઈ જે હતી એ માથા વાઢવાની લડાઈ હતી, પણ આઝાદી પછીની લડાઈ, લોકશાહીની લડાઈ, આગેવાનો કહેતા હોય છે કે જે માથા ભેગા કરી શકે એ જ લડાઈ જીતી શકે. હું આ તમામ સંસ્થાના આગેવાનશ્રીઓને કહેવા માંગુ છું, ભલે અમારું ભાલ નાનું હોય, અને ભાલ એટલે લલાટ, ભાલ એટલે કપાળ, ક્ષત્રિય સમાજના આંદોલનને ભાલના રાજપૂતોએ, ભાલના ક્ષત્રિયોએ આજ આંદોલનને તિલક કરવાનું કામ કર્યું છે. આંદોલનને તિલક કરવાનું કામ ઘણા બધા આગેવાન, મારા યુવાન મિત્રો ચર્ચા કરતા હોય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો નહીં કપાય તો આપણી આબરૂ જશે. હું તમામને આ મંચના માધ્યમથી કહેવા માંગુ છું કે રૂપાલાની ટિકિટ કપાય કે ન કપાય, આપણી આબરૂ ઈ દિવસે નહીં જાય, જેથી આપણે આ રણ મેદાન છોડી દેશું તેથી આપણી આબરૂ જશે. અને ચમત્કાર વગર નમસ્કાર નહીં, આ કહેવત જે રહી ફોર્મ ભરવાના માધ્યમ બન્યા છો પરસોત્તમ રૂપાલાને મેસેજ દેવા માટે, આ સરકારને મેસેજ દેવા માટે, બાજી રાજવી પરિવારોને સાથે જોડવા માટે, અને આપણા નેતાઓ, આપણા સમાજના નેતાઓ, આપણા ભાઈઓ જે અત્યારે ભાજપમાં બેઠા છે, જે આપણા ખંભા ઉપર પગ મૂકીને ઉપર ચડ્યા છે, એમને હું યાદ દેવા માંગુ છું કે
સાબ સમાજ હશે તો તમે હશો, સમાજનું જો અસ્તિત્વ નહીં રહે તો તમારું ભાજપ કે કોંગ્રેસમાં કોઈનું અસ્તિત્વ નહીં રહે. પેલા સમાજનું સમાજનું અસ્તિત્વ બનાવો, તમારું ઘર પેલા ઠેકાણે પાડો, પછી આગળ રાજકારણમાં તમે ચાલો. આ લડાઈમાં આપણે કોઈ સમાધાન નથી મિત્રો. આપણું એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે. અર્જુનની માખલીની આંખ જેમ રૂપાલાને નોમિનેશન પાછું ખેંચાવવું જોઈએ, બસ બીજું કઈ નહીં. નો કોમ્પ્રોમાઇઝ. આપણી બહેનો દીકરીઓની પણ ફરજ છે કે ઉજળા ઇતિહાસનું રક્ષણ કરવું અને એની માટે અડીખમ થઈને લડવું. પહેલા જ્યારે મૂંગીઓ વાગતો દળ આવતું, આપણે ક્યારેય જોતા નહીં કે સામે કેટલા છે અને ઉપડી પડતા. તો અત્યારે આપણને ખબર છે લોકશાહી છે. આપણે જે લડત આપશું એનું પરિણામ શું આવશે એ મને ખબર નથી, તમને ખબર નથી. પણ હા, એક જુસ્સો છે કે આજ પછી આ લોકશાહીમાં કોઈ પણ નેતા સત્તામાં આવવા માટે, બહેનો દીકરીઓ માટે અથવા કોઈ પણ પ્રકારની નિમ્ન કક્ષાની ટિપ્પણી જ્યારે કરશે ને ત્યારે એને બે વાર આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે. બીજું, અહીંયાથી હું મારા દરેક ભાઈઓને વિનંતી કરું કે આ લડતમાં મેં ભાલની દીકરી અને માણસાની વહુનું ગૌરવ સાચવી રાખ્યું છે, મારી મર્યાદા સભર. તો હું અહીંયા દરેક મારા ભાઈઓને પણ વિનંતી કરું છું, આપનું લોહી ગરમ હોય હું સમજી શકું છું, માતા દીકરીઓનો પ્રશ્ન છે હું સમજી શકું છું, પણ આ સમય છે માથા દેવાનો લેવાનો નહીં, માથા ભેગા કરવાનો. એટલે ક્યાંય પણ સત્તાને જાણીએ છીએ આપણે, પાવરને જાણીએ છીએ, એટલે ક્યાંય પણ તમારા ને મારાથી કોઈ પણ પ્રકારે કાયદો ઊભો ન થાય. એક તો અત્યાર સુધી આપણે જે લડત ચલાવી એની નોંધ સારા સારા વિશ્લેષકોએ લીધી છે કે બહુ સરસ રીતે અને સાચી દિશામાં લડત ચાલી રહી છે. પરંતુ રાજકીય મહત્વાકાંક્ષાવાળા લોકો પણ સક્રિય થયા છે, એટલે અવિશ્વાસનું વાતાવરણ ઉભો કરવાનો પોતાના સ્વાર્થ માટે આવો પ્રયાસ થશે. અને એના માટે જો આપણે ખરેખર આ લડતને આગળ વધારવી હોય તો એના માટે આપના બધાનો વિશ્વાસ આ કમિટી ઉપર જોશે. તમારી બધાની તૈયારી છે તો એ વિશ્વાસ આપણે જાળવી રાખવાનો છે કે અમે જે કામ કરશું છેલ્લા આટલા વર્ષોના ઇતિહાસમાં આપણે જોઈ લેવાનું કે સમાજને નુકસાન થાય એવી કોઈ વાત આપણે કરવાની નથી. અને આ વિવાદ શમવાનું નામ નથી લેતો. ખૂબ બહોળી પ્રમાણમાં તમામ લોકો આ સંમેલનમાં ઉપસ્થિત થયા અને આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આ સાથે યુવરાજસિંહ પરમાર પણ ક્ષત્રિય આગેવાન જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહ, આપનું પણ સ્વાગત છે. જગદીશભાઈ, આપની પાસે આવવું છે. જે પ્રકારની અત્યારે વાતો સાંભળી, તમામ નિવેદનો સાંભળ્યા, પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું વધુ ને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે, અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા હવે એક જ માંગ કરવામાં આવી રહી છે કે એને હટાવો, અને ત્યારબાદ જે પ્રકારના સંમેલન કરવામાં આવી રહ્યા છે, પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, આ તમામ આંદોલન એક તરફ, અને બીજી તરફનું જોઈએ તો પરસોત્તમ રૂપાલાએ સુરતમાં પ્રચંડ પ્રચાર પણ શરૂ કરી દીધો, કઈ રીતે જુઓ છો? બેન, આ લડતનો એક જ સ્લોગન છે, મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, અને ઘોડો ભાંગો ઠેકતા એને નહીં સાંધો કે નહીં રેણ. મુશ્કેલી એવી છે, આ એ સમાજ વિશે ખરાબ બોલાઈ ગયું છે જે સમાજનો ઉજળો ઇતિહાસ છે. એ સમાજ થકી ભારતનો નકશો અખંડિત તમે ને હું જોઈ રહ્યા છીએ. આ એ સમાજ, એ વિરાસતી જે કોમ છે કે જેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી. સૂર્યના તાપની જેમ આણે સૃષ્ટિનું હંમેશા જતન કર્યું છે, એટલે આ સમાજ વિશે જે કંઈ રૂપાલાજીથી બોલાઈ ગયું એ અત્યંત નિંદનીય છે, અને એમાં એણે બે ચાર વખત ક્ષમા પણ માગી લીધી છે. ખેર, આખો ઇતિહાસ બધા જાણે છે. બેન, સવાલ એ છે કે અત્યારે ધંધુકામાં બંદૂકો ફૂટી રહી છે શબ્દોની, અને
એક આખો એવો સિનારિયો પેદા થઈ રહ્યો છે કે જે સમાજે, જે સમાજના 70% જેટલા સમાજે હિન્દુ ધર્મના રક્ષક એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષો જૂનો નાતો રાખ્યો છે, એ નાતો હવે તૂટવાની અણી પર છે. એટલે આવા સમયે સૌથી વધુ જો કંઈ ખૂટતું હોય અમારી દ્રષ્ટિએ તો એ સમજણ ખૂટે છે, અને સમજણના સેતુ વગર આને રેણ થાય એમ લાગતું નથી. સમજણના સેતુ એ છે કે સમાજને એવો ધરપત આપવામાં આવે કે સુકામ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નથી આવતી. એ કંઈ પરસોત્તમ રૂપ એમ તો સુરત વડોદરામાંય ખેંચાણી છે, સાબરકાંઠામાંય ખેંચાણી છે, ટિકિટ ખેંચવી કંઈ બહુ અઘરી વાત નથી. ભારતીય જનતા પાર્ટીએ બે જગ્યાએ ખેંચી છે, આ ત્રીજી ક્યાં ફરક પડતા હે. પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજ એમ કહે છે કે અમે કોઈ કાળે સમાધાન કરવા માગતા નથી, તો એની જે વાજબી છે વાત, એ વાત જેટલી વાજબી છે એટલી જ વાત પરસોત્તમ રૂપાલાની ટિકિટ સુકામ પાછી નથી ખેંચતા, એ વાત ક્ષત્રિય સમાજને ગળે ઉતારવાની જરૂર છે સમજણથી. તો આ એ સમાજ છે કે જેણે તમારા એટલે કે આપણા ભારતની આખી સાર્વભૌમત્વ માટે જો 562 રજવાડા એમનેમ દઈ દીધા હોય, તો એક આ એક ટિકિટ જેવી વાત છે. તમે રૂપાલાને કદાચ એને અમરત્વ આપવું હોય, એને બલિદાન દેવું હોય, તો આ તો સમાજ દઈ શકે એમ છે. અન્યથા ભાજપને તો નુકસાન થતું થશે, ભારતને સૌથી મોટું નુકસાન થવા જઈ રહ્યું છે બેન. એટલે આ ધંધુકાનું તમે જુઓ, આજે લાઈવ ટેલિકાસ્ટ ઓછું થઈ રહ્યું છે જે અપેક્ષા હોય એના કરતા. મને એમ લાગે છે કે આ સમજણનો એક ભાગ છે. અન્યથા શું છે કે એ ઉશ્કેરાટ ભર્યા, કારણ કે ક્ષત્રિય સમાજ છે, એ કાંઈ સિમ્પલ બોલે નહીં. સિંહ કોઈ દી ભેહની એપોઇન્ટમેન્ટ ન લે અને ફાડી ખાવું હોય તો એ વિનંતી ન કરે, એક્સક્યુઝ મી પ્લીઝ એમ. એટલે આ એ સમાજ છે, અને સારું છે મર્યાદામાં રાખ્યા છે. હજી જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલા એનું નોમિનેશન ન કરે ત્યાં સુધી સમાધાનને અવકાશ છે. માં આશા પૂરા સૌની આ સમજણને બરકરાર રાખે તો મેળ પડી જાય એમ છે. બિલકુલ યુવરાજસિંહ, આપની પાસે આવું છે અને આપની પાસેથી જાણવું છે કે ક્ષત્રિય સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ હટાવો. પરંતુ આજના દ્રશ્યો જો સવારની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચંડ પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. બેન, જયારે યુદ્ધના મેદાનમાં ઉતરતા હોય તો દરેક લોકો પોતપોતાના કાર્ય કરતા હોય. આ તો તમે આભાર માનો કે ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી એટલો સંયમમાં રહ્યો છે, અને તમે વિચાર કરો કેટલી મહાનતા છે ક્ષત્રિય સમાજની કે આજે પરસોત્તમ રૂપાલા સાહેબને છૂટથી પ્રચાર કરવા દેવા માટે પણ છૂટ છે. હજી સુધી એમના પ્રચારમાં કોઈ અડચણ આવી હોય એવો તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય. પણ આ અમારી ધીરજની કસોટીની પરીક્ષા ન લેવામાં આવે એવું હું આ આપણા આ પ્રતિષ્ઠિત માધ્યમ દ્વારા લાગતા ઓળખતા લોકોને કહેવા માંગુ છું. જગદીશભાઈ સાહેબ જે પત્રકાર છે, મારા ખ્યાલથી મારા આટલા વર્ષમાં મેં આજ દિવસ સુધી પહેલા એવા પત્રકાર જોયા હશે કે જેને ક્ષત્રિય સમાજનો આટલો ઊંડો અભ્યાસ છે ને આટલી બધી એને જાણકારી છે આખા સમાજમાં અને બધા જ યુવાનોમાં. જગદીશભાઈના જે વિડીયો જે છે ખૂબ જોવામાં આવે છે, અને આપની ચેનલના પ્રતિષ્ઠિત માધ્યમ દ્વારા આજે જગદીશભાઈને પણ બોલાવીને જે વાત રજૂ કરવાનો પ્રસંગ મળ્યો છે, એટલે હું તમને કહું છું કે આ સમાજની અસ્મિતાનો જ્યારે સવાલ હોય ને ત્યારે આ સમાજ પાછી પાણી કરે એવો નથી. અને સાહેબ તમે વિચાર કરો કે ભૂચર મોરીના મેદાનની અંદર માત્ર 21,000 રાજપૂતો હતા અને મોગલ સેનાની આવડી મોટી ફોજ હતી, ત્યારે પણ એવા કેટલાય લોકો હતા જેઓ કહેતા હતા કે તમે હારી જશો અને તમારા માથા વઢાઈ જશે, તો તે આ સમાજ જે રાજકુંવરોના રીતે માથા ત્યાં વઢાવી નાખ્યા. આવા તો અનેક તમને બનાવ મળશે કે જે હાર નિશ્ચિત હોવા છતાંય પણ મહારાણા પ્રતાપ સૌથી મોટું ઉદાહરણ, શિવાજી મહારાજ સૌથી મોટું ઉદાહરણ, કે હાર નિશ્ચિત હોય ને તોય તે આ સમાજ પાછી પાણી ન કરે અને માથું વઢાવી દે પણ યુદ્ધના મેદાનમાંથી પાછો ન ફરે. આજે એ પરિસ્થિતિ લોકશાહીની અંદર આ સમાજે લડતા શીખી લીધી. આ લડાઈને લોકશાહી ઢબથી લડતા શીખી લીધી. આજે અમે ભાલા તલવારો મૂકી દીધા અને આજે અમે સમજી ગયા કે આ માથા વાઢવાનો નહીં, માથા ગણાવવાનો સમય છે. એટલે તમે જોઈ લો, એક સભા જોઈ લો, એક પછી બીજી સભા જોઈ લો, બીજી પછી ત્રીજી સભા જોઈ લો, અને આવનારા દિવસોમાં તમને આ સંખ્યા જે છે ઓર ને ઓર વધુ ને વધુ વકરતી દેખાશે. અને હું તમને
તમને કહું કે અમે તમને અને મને પાકી પાકી ગેરંટી છે અને હું તમને આત્મવિશ્વાસ સાથે કહું કે કોઈ પણ ક્ષત્રિય સમાજ તરફથી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે નહીં. અને જો કંઈ તે જોવા મળશે તો એની જવાબદાર માત્ર ને માત્ર આ પાર્ટી અને સરકાર છે. કારણ કે આ લોકો આવી ખરાબ રાજનીતિ કરવા માટે પંકાયેલા છે. આ લોકો જયારે એમને કઈ પણ જયારે પરિસ્થિતિ ખરાબ કરી હોય ને ત્યારે આપણે પાટીદાર સમાજના આંદોલનમાં જોઈ લીધું કે કેવી રીતે સરકાર આપણી પાસે આવું છું. પરંતુ હાલ ક્ષત્રિય સમાજમાં શેરસિંહ રાણા સંબોધન કરી રહ્યા છે, સીધા જ પહેલા તમને સાંભળીએ. લેકિન હમારે સમાજ કી કુછ કમિયા હૈ ઓર જબ તક વો કમિયો કો હમ દૂર નહીં કરેંગે तो मुझे पूरा विश्वास है कि ना तो हमारी इस समस्या का हल होगा, ना पहले की समस्याओं का हल हुआ है और ना जो भविष्य में आने वाली समस्याएं हैं ना उनका हल होगा. आप क्या समझते हैं कि ये जो समस्या है ये पहली है या आखिरी है? ऐसी पहले भी आई थी और आगे भी आएंगी और पहले भी हमने आंदोलन किए हैं और भविष्य में भी करने पड़ेंगे. लेकिन कब तक? जब तक आप ऐसा नहीं निकालेंगे, कोई सोल्यूशन ऐसा नहीं निकालेंगे कि आए दिन आपको ये धरना प्रदर्शन या आंदोलन ना करना पड़े, तब तक हमारे जो युवा हैं उनकी एनर्जी, उनकी जवानी, उनका संघर्ष इसी में चला जाएगा धरना प्रदर्शन में. सबसे पहली हमारे समाज की जो सबसे बड़ी समस्या है कि जैसे हम गाड़ी चलाते हैं ना, यहां पे हजारों गाड़ियां खड़ी हुई हैं बाहर, तो गाड़ी के अंदर दो शीशे होते हैं. एक होता है फ्रंट मिरर और एक होता है बाहर लगा हुआ जिसमें रियर व्यू होता है. गाड़ी के अंदर भी लगा रहता है, एक बाहर लगा रहता है. उसमें हम जब गाड़ी चलाते हैं तो थोड़ी थोड़ी देर में पीछे देखते हैं कि कहीं पीछे से कोई आकर टक्कर तो नहीं मार देगा. मुझे आप ये बताइए कि आप में से कोई भी व्यक्ति अपनी गाड़ी को सिर्फ पीछे वाले शीशे में जो दिखता है उसको देखकर चला सकता है? सामने वाले शीशे में देखकर ही गाड़ी चलती है. ऐसे ही जो क्षत्रिय समाज है वो जो अपने समाज की गाड़ी है, जब वो अपने समाज की समस्याओं को रखता है या अपने पूर्वजों का गुणगान करता है, उसको करना चाहिए. लेकिन ये ऐसे ही है कि आपने सिर्फ अपने पीछे की समस्याओं को, पीछे के जो हमारे महापुरुष हुए हैं उनके बारे में बात करी. અને બધું બાકી ચૂક્યું છે એટલે કે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને સમાચાર કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીના નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ. ગાંધીનગર ખાતે બેઠક મળી. સતત 4 કલાક સુધી આ બેઠક ચાલી. પરસોત્તમ રૂપાલાના વિરોધ અંગે ચર્ચા માટે બેઠક મળી હતી. વિરોધ જે દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને ખાળવા માટે ભાજપની આ મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને જાણ કરવામાં આવશે. અને ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં જયરાજસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત હાજર હતા. આ સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં હાજર હતા. આઈકે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર હતા. જગદીશભાઈ, જે બેઠકોનો દોર યથાવત છે, એક બાદ એક બેઠક કરવામાં આવી રહી છે અને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સતત એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જે વિરોધ વધતો જઈ રહ્યો છે અને ખાળવા માટેના પ્રયત્નો. ગાંધીનગરની બેઠક સતત 4 કલાકથી વધારે સમય ચાલી અને આવતીકાલે દિલ્હીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. દિલ્હીમાં પણ એક બેઠક યોજાશે. બેન, ઠીક છે, સારી વાત છે, સરકાર આ એક્શન લઈ રહી છે, સારી વાત છે. પરંતુ થોડીક અધૂરી હોય એવું મને લાગે છે. અધૂરી એટલા માટે કે જેની સાથે અત્યારે ગૃહપ્રધાને ચર્ચા કરી એ બધા જ ચહેરા તો ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે.
અને એનો તો આ સમાજને વિરોધ છે. એ એમ કહે છે કે તમે સમાજના નેતાઓ સાથે વાત કરો, અને એના માટે જે શબ્દ ભાવનગરના રાજવીએ પ્રયોજ્યો છે કે રાજપૂતો સાથે વાત કરો, ભાજપૂતો સાથે નહીં. હવે આપણે એ બધી તરફ ન જઈએ, પરંતુ વાત એટલી છે કે સરકારે સમજણના સેતુ માટે થઈને આમાં ન્યુટ્રલ એટલે કે સાવ તટસ્થ હોય એવી સમાજની પ્રતિભાને, વયસ્ક હોય એવી પ્રતિભાને રાખવી જોઈએ. અને જે સંતો મૂર્તિ છે, હું આપને કહું છું, હજી આમાં બે ચાર સંતોને ઉમેરવાની જરૂર છે. સ્વામી સચ્ચિદાનંદ મહારાજ હોય કે કચ્છમાં માતાજીના મઢના કોઈ ટ્રસ્ટી કે મહંત હોય, કે ઉપલેટા પાસે ગાયત્રી આશ્રમના મહંત છે લાલ બાપુ, આ ત્રણેય વિભૂતિઓ એવી છે જેનો ક્ષત્રિય સમાજ ઉપર પ્રભાવ છે અને સમાજ એનું કયું કરે તેમ છે. તો આવી સંત મૂર્તિ અને સમાજની સેવાભાવી મૂર્તિ એની સંકલન સમિતિ સાથે બેઠક કરવાની જરૂર છે. રાજકીય રીતે આ નહીં ઉકલાય, આ સમાજકીય રીતે ઉકલાશે. સમાજના જેટલા પણ મોભીઓ છે એને જે હૃદયમાં લાગ્યું છે એનું રેણ કરવાની એકમાત્ર વાત છે, અને એ સંતો સિવાય કોઈ કરી શકે નહીં. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય. એટલે સંતોને આ સોંપવામાં આવશે, અને સમાજમાં પણ જે વૈરાગ્ય જેવા છે, સમાજ એટલે સાંસારિક હોવા છતાં જેનું જીવન સંત જેવું છે, એવા લોકોની સમિતિને બોલાવી અને આ ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિયાણીઓનો રોષ જો ખાળવાની પ્રયાસ કરવામાં આવશે તો વાંધો નહીં આવે. બાકી તમે દિલ્હી બોલાવો, દિલ્હીથી પ્રેશર કરાવો, રાજકીય રીતે કોઈ પણ હિસાબે કરો, તો હવે આ સમાજ મેદાને નીકળી ગયો છે. અને રણે ચડ્યો રજપૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં, માંગન આવ્યો, એના જેવી આ વાત છે. રણે ચડ્યા પછી રજપૂતને રોકવા બહુ અઘરી વાત છે. આ તો ગૌબાળ પ્રતિપાળ એવો આ સમાજ છે, એણે દુનિયા માટે થઈને ખેરાતો કરી છે, બલિદાની ઇતિહાસ છે. એટલે એને ખરેખર સમજણથી કહેવામાં આવે તો જે રીતે 562 રજવાડા આપી દીધા એ રીતે કદાચ એના રોષનું પણ એ બલિદાન કરી, અને ભારતીય જનતા પાર્ટી માટે નહીં પણ ભારતના હિત માટે થઈને એ હજી સમાધાન કરી શકે એમ છે બેન. એટલે ગાંધીનગરની મિટિંગોના દોર ખેર છતાંય સારું છે. આપણે ઈચ્છીએ કે એમાંય કોઈ સારી એમ કે કોઈ એવી ભૂમિકા નીકળી આવે કે આ બધું ઠરી જાય, પણ જો ખૂટે તો હજી આપને કહું છું, જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલા એનું નામાંકન ન ભરે ત્યાં સુધી એનો પ્રચાર અટકાવી દેવો જોઈએ. કારણ કે એ બહુ જ ઉશ્કેરાટભર્યું કામ કરી રહ્યા છે. પરસોત્તમભાઈ નહીં, એને જે કોઈ એને પ્રમોટ કરી રહ્યા છે તે અહીંયા રાજકોટમાં બેનર મારી ગયા છે કે હવે ભાજપ અડીખમ, પરસોત્તમભાઈ જિંદાબાદ વગેરે, એ બધું ઉશ્કેરવાની વાતો છે. જ્યાં સુધી સમાધાનને અવકાશ છે ત્યાં સુધી સંઘર્ષ ખાળવો જોઈએ બેન. બિલકુલ. અને જે તમામ હાઈકમાન્ડ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે, એક બાદ એક બેઠકો કરવામાં આવી રહી છે, અને જે વિરોધ છે એને ખાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તમામની વચ્ચે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો રૂપાલા વિવાદમાં આજના આ સૌથી મોટા સમાચાર, ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું. ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય થઈ ગયું છે. ક્ષત્રિય નેતાઓની સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઈ શકે છે. ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા અને ત્યારબાદ હવે દિલ્હીમાં મંથન. યુવરાજસિંહ આપની પાસે આવું છે, આપની પાસેથી જાણવું, ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા થઈ, દિલ્હીમાં મંથન થશે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો આને? મને એવું લાગે છે કે સમય બરબાદ કરવા માટે થઈને આ લોકો આ કરી રહ્યા છે. બાકી અત્યારે એમની જીદ ઉપર જો એ અડગ છે, એ લોકો એવું ઈચ્છે છે કે પરસોત્તમ રૂપાલાને અમારે કોઈ કારણે બદલવો નથી. હવે તમે વાત એવી છે કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું એમાં પોતે એવું કહી રહ્યા છે કે ક્ષત્રિયો તલવારો નમી ભય અને ભૂખથી નમ્યા, એ નમ્યા નમ્યાના ઉદાહરણની તો આખી આ વાત છે. અને અત્યારે જો ક્ષત્રિય સમાજ નમી જાય તો પરસોત્તમ રૂપાલાની વાત સાચી ઠરી જાય. એટલે પરસોત્તમ રૂપાલાની વાત ખોટી હતી એ સાબિત કરવા માટે તો રણમાં ઉતર્યો છે. તો એ વાતને ક્યારેય પણ સાચી ઠરવા દેવામાં આવશે નહીં. અરે કદાચ અહીંયા આ તો દિલ્હી લગીની વાત છે, કદાચ એ સ્વર્ગ લોક જઈને ઇન્દ્રને પણ વચ્ચે લાવશે ને, તો આ મામલો એમ પતે એમ નથી. આ સમાજની લાગણી દુભાણી છે, અમે પ્રાયશ્ચિત માગીએ છીએ, અને પ્રાયશ્ચિતમાં તમારો માત્ર ને માત્ર ટિકિટનો ત્યાગ માગીએ છીએ. જો તમે આટલો ત્યાગ કરવા માટે તૈયાર ન હોય તો અમે પણ અમારા વટનો ત્યાગ કરવા
કરવા માટે તૈયાર નથી. આ વાત બધા લોકોએ કાન ખોલીને સમજી લેવી જોઈએ, કારણ કે આ વાત કોઈ રાજકીય નથી. તમારી જે માફી છે લીપ સર્વિસ છે, અંગ્રેજીમાં શબ્દ છે લીપ સર્વિસ, કે જ્યારે તમે અંદરથી માફી ન માંગતા હોય. માફી એને કહેવાય સાહેબ કે હું મારી ભૂલ થઈ છે અને તમારી લાગણી છે તો હું આ મારું પદ પાછું મૂકી દઉં છું. તો ક્ષત્રિય સમાજ એટલો દિલદાર છે કે જો કદાચ પરસોત્તમભાઈ આવું કર્યું હોત તો એ ટિકિટ એને પાછી ઘરે દેવા જા અને એને એટલા માનભેર વળી પાછા કદાચ જીતાડી પણ દે. પણ પરસોત્તમ રૂપાલા સાહેબ આજે અહમ લઈને બેઠા છે અને એ સાબિત કરવા માંગે છે કે ક્ષત્રિયો ચૂક્યા હતા અને ક્ષત્રિયોને અંગ્રેજો નહીં, હું પરસોત્તમ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી પણ ઝુકાવી શકે. અને જ્યાં સુધી નિવેદનોની વાત છે તો આજે પણ પરસોત્તમ રૂપાલા સાહેબ એવું નિવેદન કર્યું છે કે રામ જ્યારે પાછા આવ્યા તે દિવસ કરતા પણ વધારે મોટો દિવસ હતો 22 જાન્યુઆરીનો. એમ કહીને એમણે રામ જે દિવસે અયોધ્યામાં પાછા એ દિવસને ઉતરતો નીચો ચિત્રી દીધો. એટલે આજે જે એમની માનસિકતા છે અને પરસોત્તમ રૂપાલા સાહેબની નહીં, આ પાર્ટીની જે માનસિકતા છે અને પાર્ટીની નહીં ભારતના રાજકારણની અંદર ઘણા ટાઈમથી આ માનસિકતા ઘૂસી રહી છે. તો આજે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે ને એ ખાલી અને ખાલી એ માનસિકતા વિરુદ્ધનું આંદોલન છે અને દરેક સમાજની કોઈ પણ સમાજની બેન બેટી નામ રાજકારણ માટે તેનો ઉપયોગ કરવામાં ન આવે અને આ દેશના રાજકારણનું બિલકુલ શુદ્ધિકરણ થઈ જાય એવા શુભ આશય સાથે બ્રહ્મ આશય સાથે નીકળેલો આ સમાજ છે. અને આની સામે કોઈ પણ શક્તિ કોઈ પણ તાકાત આવે તો આ સમાજ ઝૂકવાનો નથી. વીર ગતિ મંજૂર છે પણ અમે પાછા પડવાના નથી. બિલકુલ વીર ગતિ મંજૂર છે પરંતુ પાછા પડવાના નથી. યુવરાજ સિંહ કહી રહ્યા છે અને વધુ એક મહત્વના સમાચાર બઝલ વાગી ચૂક્યું છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે ક્ષત્રિય આંદોલન ને લઈને પ્રશાંત કોરાટે નિવેદન ફેર તોડ્યું અને ગઈકાલે આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પ્રશાંત કોરાટે કહ્યું, મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ક્ષત્રિયો ભાજપના તમામ ઉમેદવારોની સાથે જ છે. ક્ષત્રિય પહેલા પણ ભાજપ સાથે હતા અને આગળ પણ ભાજપની સાથે રહેશે. કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વધ વિગ્રહ કરતા હોય છે. આની પાછળ 100% કોંગ્રેસના લોકો હશે. દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે. લોકો મોદીજીને મત આપવા માંગે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડવાનું કામ કરી રહ્યા છે. મારું નિવેદન મારી મચકોડીને મીડિયામાં આપવામાં આવ્યું છે. કોંગ્રેસના લોકો દરેક ચૂંટણી પહેલા સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હોય છે. આ વાત મેં કાલે પણ કરી હતી, આજે પણ કહું છું કે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા સમાજની અંદર એ કોઈ પણ સમાજ હોય એની અંદર વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હોય છે. કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા નથી. તો પ્રશાંત કોરાટ કહી રહ્યા છે કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો ચૂંટણીના તમામ મહત્વના સમાચાર કે જેના પર સૌ કોઈ વારંવાર નજર કરતા આવ્યા છે અને જે પ્રકારની અત્યારે હાલની પરિસ્થિતિ છે, એક તરફ રૂપાલા દ્વારા નિવેદન બાદ પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, આ તરફ ક્ષત્રિય સમાજ કે જેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાને ટિકિટ લઈ લો, રૂપાલાની ઉમેદવારી હટાવો. પરંતુ આ રાજકારણ છે, ચૂંટણી આજે છે કાલે છે, આ તમામની વચ્ચે ગુજરાત ફર્સ્ટ એક જ અપીલ કરી રહ્યું છે અને અપીલ છે શાંતિની અપીલ. તો હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.